जय अंबे विद्यार्थी मित्रों, जय अंबे ग्रुप ऑफ स्कूल में आपनु हार्दिक स्वागत है। आज आप धोरण 3 में संख्या की गम्मत फरी पाछ एक बार आम जे कई उदाहरणों आप जोशु। गया लेक्चर में आप एक उदाहरण जुड़ जे तमारी चोपड़ी में नहीं, पर मैं तमने एक उदाहरण तरीके अपने मैं समझाया कि सौथी वधु लखोटी वाळ में तमने लखोटी कोनी पासे छे, सौथी ओछी लखोटी कोनी पासे छे, बराबर। तो आवुं तमने मैं उदाहरण आप्युं हतुं कचुकवाड़ू, बराबर। कचुकवाड़ू पण आपणे लीधुं हतुं, ए बीधा बे उदाहरण आपणे जोया हता काले। हवे आजे आपणे जोईशुं पासनी गणतरी। पासनी गणतरी, हवे जो पासनो घड़ियो आवतो होय तो पाँच 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 दू दस, पास चली पंदर, एट्ले में पांच पांच नो गेप है। जो बे नी गणतरी थे, बे नी गणतरी तो बे चार छ आठ दस बार चौद सोल, बराबर आवी आवशे। हवे आपणे पांच नी गणतरी शीखवी है, तो के पांच नी गणतरी में पहला तो आवशे पांच, पछी एना पांच अंक छोड़ीने एटले पांच के पांच दू दस, એટલે પાંચનો ઘોડી બોલતો જાણો સીધો। પાંચ ચલી પંદર, પાંચો વીસ, બરાબર। પાંચ દસ પંદર વીસ, પછી પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાળીસ પચાસ, પછી પંચાવન સાઠ પાસઠ सित्तेर पंचोतेर एसी पंचासी नेव पंचाणु सौ, बधा में छे पांच पांच नो गैप है, बराबर। पांच दस पंदर वीस पच्चीस तीस पैंतीस चालीस पिस्तालीस पचास पंचावन साठ पांसठ सित्तेर पंचोतेर एसी પંચ્યાસી નેવું પંચાણું અને સો, આવી રીતે આપણે પાંચની ગણતરી કરી। ધારો કે જો તમને એક ઉદાહરણ આપેલું છે, તમને એક ઉદાહરણ આપવામાં આવશે, જો દાખલા તરીકે તમને ઉદાહરણ આપેલું છે, તો આપણે જો ગણતરી કરવાની પાંચની ગણતરી છે, તો આપણે ત્યાં છે ને જો આપણે આ વિચારવાનું કે અહીંયા જો દસ દસ મૂક્યા, અહીંયા પંદર મૂક્યા તો અહીંયા વીસ આવી જશે, બરાબર। તો અહીંયા અહીંયા જો ચાર મૂકશો, અહીંયા અહીંયા સોરી પાંચ છ મૂકશો, પછી સાત મૂકશો તો વીસ આવશે, સાત પછી વીસ નહીં આવે, પછી આપણે શું પાંચ પાંચનો ગેપ હશે, આપણે એવું માની લેવાનું। જો પાંચનો ગેપ છે, જો પાંચ એક પાંચ, પાંચ દુ દસ, પાંચ દસ પછી પંદર વીસ આવી ગયો, પછી અહીંયા પચીસ ત્રીસ પાંત્રીસ અને ચાલીસ, આવો આ પાંચ પાંચની ગણતરીની ગણતરી છે, બરાબર। પછી નેક્સ્ટ પંદર હશે, હવે જુઓ અહીંયા પણ જુઓ પંદર પંદર, પછી આપણે સોળ સત્તર અઢાર, અઢાર લીધી તો આઠ નહીં આવે, અઢાર પછી પાંત્રીસો નહીં આવતી, તો અહીંયા પાંચ પાંચનો ગેપ હશે। જુઓ પંદર પછી વીસ પચીસ ત્રીસ, પછી પાંત્રીસ આવી ગયું, પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ, પછી ચાલીસ, પછી આવશે પિસ્તાળીસ અને પચાસ, આવી રીતના પાંચ પાંચનો ગેપ અહીંયા મૂકવામાં આવે છે પાંચની ગણતરીમાં, પાંચ પાંચનો ગેપ મૂકવામાં આવે છે। પછી નેક્સ્ટ છે દસની ગણતરી,
દસની ગણતરી. હવે દસની ગણતરી પણ સેમ છે. જુઓ, દસ, વીસ, ત્રીસ, એમાં દસ દસને કેપ. જો દસને ઘડીઓ છે એ દસ, વીસ, ત્રીસ, ચાલીસ, પચાસ, સાઠ, સિત્તેર, એંસી, નેવું, સો, પછી એકસો દસ, એકસો વીસ, આ વધતા જશે. દસ દસનો ગ્રાફ રાખીએ. દસ, વીસ, ત્રીસ, ચાલીસ, પચાસ, સાઠ, સિત્તેર, એંસી, નેવું, સો, એકસો દસ અને એકસો વીસ. આવી રીતના સંખ્યા વધતી જશે દસ દસનો ગ્રાફ. હવે આપણે ઉદાહરણ જોઈશું. હવે જો અહીંયા દસ દસ છે, અહીંયા ચાલીસ છે, અહીંયા સિત્તેર છે. તો આપણે જો અહીંયા વીસ મૂકીએ, દસ પછી વીસ, ત્રીસ, ચાલીસ આવી ગયું. દસ પછી વીસ, ત્રીસ મૂકીએ, વીસ, ત્રીસ, સોરી, દસ, વીસ, ત્રીસ, પછી ચાલીસ, અહીંયા પચાસ, અહીંયા સાઠ, સિત્તેર આવી ગયું. આવી રીતના આપણે દસની ગણતરી કરી શકીએ છીએ. પછી બીજું ઉદાહરણ લઈએ. આવી રીતના આપણે બીજું ઉદાહરણ લીધું. હવે જો પચાસ પચાસ છે તો અહીંયા સાઠ લેશો, સિત્તેર, એંસી, નેવું, બરાબર, નેવું, સો, પછી અહીંયા એકસો દસ અને એકસો વીસ આવી ગયું. અહીંયા સાઠ, પચાસ, સાઠ, સિત્તેર, એંસી, નેવું, સો, એકસો દસ. આવી રીતના દસ દસની ગણતરી કરી શકીએ. હવે પચાસની ગણતરી. પચાસની ગણતરી આવી રીતના બેની પણ ગણતરી આવશે. બે, ચાર, છ, આઠ, દસ, ત્રણની પણ આવી શકશે. ત્રણ, છ, નવ, બાર, બરાબર. જો પચાસની ગણતરી, પચાસ પછી સો, એટલે પચાસ પચાસનો ગેપ આવશે. પચાસ પચાસ સંખ્યાનો ગેપ આવશે. અહીંયા અહીંયા દસ દસ સંખ્યાનો ગેપ હતો, ત્યાં પાંચ પાંચનો સંખ્યાનો ગેપ હતો, અહીંયા પચાસ પચાસ સંખ્યાનો ગેપ હશે. પચાસની ગણતરી, પચાસ સો, પછી એકસો પચાસ, પછી બસો, બસો પચાસ, ત્રણસો, ત્રણસો પચાસ, ચારસો, ચારસો પચાસ, પાંચસો, પછી પાંચસો પચાસ, છસો, છસો પચાસ, એટલે પચાસ પચાસનો ગેપ મૂકીને આપણે આગળ વધતા જઈશું, બરાબર. આ પચાસની ગણતરી. પચાસ, સો, એકસો પચાસ, બસો, બસો પચાસ, ત્રણસો, ત્રણસો પચાસ, ચારસો, ચારસો પચાસ, પાંચસો, બરાબર. હવે જો આપણે એક દાખલો લઈ લઈએ. ચાલો જુઓ, પચાસ છે તો આપણે અહીંયા સો, પચાસ પચાસ પચાસનો ગેપ રાખવાનો છે. પચાસ, સો, પછી એકસો પચાસ, બસો, બસો પચાસ, ત્રણસો, પછી ત્રણસો પચાસ, બરાબર, પછી ચારસો,
બરાબર, પછી 450, 50, 100, 150, 200, 250, 300, 350, 400, 450. આવી રીતના 50ની ગણતરી શીખી ગયા. તમને આ તમારું નોટબુકમાં લખવું હશે તો તમે લખી શકશો. હવે જો તમને તમારી નોટબુકમાં એક ઉદાહરણ આપેલું છે, પેજ નંબર 17 પર, ક્રિકેટ વિશ્વકપના શ્રેષ્ઠ 10 વ્યક્તિગત રન. એ ક્રિકેટના એક સ્કોર આપેલા છે, ખેલાડીનું નામ અને તેમના જે રન કર્યા છે, કોઈ 128, કોઈ 100 કર્યા હશે, કોઈ 99, કોઈ 97 કરેલા હશે. ને તો જો ખેલાડીનું નામ છે સચિન, ગાવસ્કર, ધોની, કોહલી, રહાને, ધવન, જાડેજા, ગાંગુલી, દ્રવિડ અને કપિલ દેવ. હવે જો કરેલ રન, સચિને કેટલા રન કર્યા? 128. ગાવસ્કરે કર્યા 100, ધોનીએ કર્યા 99, કોહલીએ કર્યા 162, રહાણેએ કર્યા 152, ધવને 178, જાડેજાએ 105, ગાંગુલીએ 141, દ્રવિડે 112, કપિલ દેવે 127. આવો એક સ્કોરબોર્ડ છે, બરાબર. હવે જો એના નીચે તમને પ્રશ્ન આપેલા છે, ધોની સહેજમાં જ સદી ચૂકી ગયો. ધોની કેટલા રન છે? 99. ધોની કેટલા રન છે? 99. ધોની સહેજમાં સદી ચૂકી ગયો. એક સદી પૂરી કરવા માટે તેને ખાલી જગ્યા રનની જરૂર પડશે. હવે જો 99 પર અટકી ગયો, એ 99 રન પર આઉટ થઈ ગયો, તો એ સદી એટલે કે 100 રન કરવા માટે, સદી એટલે કે પૂરા 100 રન કરવા માટે એ કેટલા રન હજી ચૂકી ગયો? તો કે 1 રન. જો 99 પછી 100 આવે ને, 99 પછી 100 આવે કે નહીં? પણ એ છે ને 99 પર જ આઉટ થઈ ગયો, બરાબર. 99 પર જ શું થઈ ગયો? આઉટ થઈ ગયો. જો એને હજી 1 રન કર્યો હોત તો પૂરેપૂરા સદી, એટલે સદી એટલે 100 રન કર્યા હોત, 100 રન કર્યા હોત, બરાબર. તો હજી એને 1 રનની જરૂર પડે 100 રન કરવા માટે. હજી કોને? ધોનીને હજી એ 100 રન પૂરા, સદી પૂરો કરવા માટે, 100 રન કરવા માટે હજી 1 રનની જરૂર પડશે. હવે ખાલી જગ્યા અને ખાલી જગ્યા એ લગભગ સરખા રન બનાવ્યા. હવે જો કોઈ કોઈ સરખા રન બનાવે છે, તો કે જો સચિને 128, પછી ગાવસ્કરે 100, કપિલે કરી છે 127 અને ધોનીએ કર્યા છે 99. લગભગ સરખા રન બનાવ્યા. ખાલી જગ્યા એ સદી પૂર્ણ કરી, ગાવસ્કરે સદી પૂર્ણ કરી, વધારે પણ નહીં પણ ઓછા પણ નહીં. જો ગાવસ્કરે જો ખાલી 100 રન કર્યા છે, એનાથી વધારે પણ નહીં, એટલે 101, 102, 103 આવા રન પણ નહીં અને 99 પણ નહીં, તો એ બરાબર 100 રન એટલે કે સદી પૂરી કરી છે. સદી એટલે 100 રન, શતક, એને શતક પણ કહેવાય. પછી સદી 100 રન. ગાવસ્કરે સદી પૂર્ણ કરી, વધારે પણ નહીં અને ઓછા પણ નહીં. કોઈ એક ખેલાડીએ કરેલા સૌથી વધુ રન. હવે જો આમાં સૌથી વધુ રન કોણ હશે? તો ધવનના 178, 178 રન છે ધવનના. કોઈ એક ખેલાડીએ કહેલા સૌથી વધુ રન 178 છે. કોના છે? ધવનના. ડેક ડેશ અને ડેક ડેશ વચ્ચે માત્ર એક જ રનનો તફાવત છે. હવે જો એક રન, ખાલી એક રન તફાવત હશે ધોની અને ગાવસ્કરનો. ધોની આ છે 99 અને ગાવસ્કરના છે 100, તો ખાલી એક રનનો તફાવત છે. જો ધોનીએ એ હજી એક રન કર્યા હોત તો એની પણ 100 રન થઈ આવત, અને ગાવસ્કરે એક રન પૂરો કર્યો તો એને સદી પૂરી થઈ ગઈ.
એટલે ખાલી એક રનનો તફાવત છે. ગાવસ્કર અને ધોની વચ્ચે માત્ર એક જ રનનો તફાવત છે. ખાલી જગ્યાએ દોઢ એક અને અડધી સદી કરતાં બે રન વધારે કર્યા. હવે જો દોઢ સદી, જ્યારે કે 100 રન પૂર્યા કર્યા છે એટલે એક સદી, અને 50 રન કર્યા છે એટલે અડધી સદી. એક સદી એટલે 100 રન અને અડધી સદી એટલે 50 રન. તો 150 રન કર્યા એટલે દોઢ સદી કહેવાય. 150 રન કર્યા તો દોઢ સદી. પણ શું કીધું છે, સદી કરતાં બે રન વધારે કર્યા એટલે 150 પછી 151 પછી 152, એટલે આટલા રન કર્યા હશે. તો કોના હશે આટલા રન? 152 તો રહાણેના.